कच्छना रापरना गेडीनी आ घटना छे के ज्यां अंधश्रद्धानो मामलो सामे आव्यो छे। जे घटनानी जाण थई रही छे ते मुजब गरम तेलमां हाथ नंखावा मुद्दे छ व्यक्तिओनी आ समग्र मामले धरपकड। जमाई अने सासरिया पक्षना आरोपीनी धरपकड करवामां आवी छे कारण के अंधश्रद्धामां आ समग्र घटना घटी हती। रापर पोलीस स्टेशनमां आ समग्र मामले गुनो पण नोंधाई चुक्यो छे। पत्नीने भगाड़ी जवाना वहेममां सतना पारखा करवामां आव्या अने लोकोने उकळता गरम तेलमां हाथ नंखावडावामां आव्या। कच्छना रापरना आ गेडीनी घटना छे के ज्यां अंधश्रद्धाने लईने गरम तेलमां हाथ नंखावा मुद्दे छ व्यक्तिओनी धरपकड करी लेवाई छे। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, રાપરના ગેડીમાં અંધશ્રદ્ધાનો મામલો, ઉકળતા ગરમ તેલમાં હાથ નંખવડાયા અને તેની સામે હવે છની ધરપકડ। ચોક્કસથી રાપરના ગેડીમાં સતત પારખા કરાવવાનો મામલો જે સામે આવ્યો હતો જેમાં જમાઈએ સસરા સહિત માવતર પક્ષના છ લોકોને મંદિરમાં લઈ જઈ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા। ગરમ તેલમાં બળજબરીથી હાથ નખાવી દજાડતા રાપર પોલીસ મથકે આ બાબતે ગુનો નોંધાયો હતો અને આજે રાપર પોલીસે જમાઈ અને સાસરિયા પક્ષના છ આરોપીઓની ધરપકડ કરી છે। પત્નીને નાસી જવાના પિયરિયાઓના હાથ હોવાનો વહેમ રાખી અને આ કૃત્ય આચર્યું હતું। ઉલ્લેખનીય એ છે કે આજે પણ અંધશ્રદ્ધા જીવે છે તે પણ એક હકીકત છે, ત્યારે આ બાબતે વહીવટીતંત્ર અને પોલીસે કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને આવી કોઈ બીજી ઘટના ન બની શકે। જી આભાર કૌશિક તમામ જાણકારી બદલ। તો કચ્છના રાપરના ગેડી ગામની આ ઘટના કે જ્યાં અંધશ્રદ્ધાને કારણે ગરમ ઉકળતા તેલમાં હાથ નંખાવવામાં આવ્યા અને આ સમગ્ર મામલે સતના પારખાને લઈને છ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે।